આમોદ તાલુકાના ખેડૂતોએ મિયા ગામથી પુરસા જતી નહેરની સાફસફાઈ નહીં કરાતા નહેર વિભાગ સામે રોષ વ્યક્ત કરીને આમોદ મામલતદાર કચેરી આવેદનપત્ર પાઠવી સમસ્યાનું નિવારણ લાવવા માટે માંગ કરાઈ હતી. આમોદ તાલુકાના ખેડૂતોએ મિયા ગામથી પુરસા જતી નહેરની સાફસફાઈ નહીં કરાતા નહેર વિભાગ સામે રોષ વ્યક્ત કરીને આમોદ મામલતદાર કચેરી આવેદનપત્ર પાઠવી સમસ્યાનું નિવારણ લાવવા માંગ કરાઈ હતી. કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગતમાં ભ્રષ્ટાચારની આશંકા વચ્ચે એએમ પઠાણ બીએસઓ આમોદ સબ ડિવિઝન નહેર વિભાગના અધિકારીએ ખેડૂતોના વિરોધ મામલે જણાવ્યું હતું કે નહેરની સાફસફાઈ કરી દેવામાં આવી છે અને માત્ર આમોદ નજીક 70 મીટરની જગ્યામાં મધપુડાના કારણે કામ અટકેલું છે તે પણ પૂરું કરવાની બાંયધરી આપી હતી. સ્ટાર્ટ એએમ પઠાણ બીએસઓ આમોદ સબ ડિવિઝન નહેર ખાતામાંથી તો ગઈકાલે સમાચાર પ્રસિદ્ધ થયા હતા કે પાણી નથી આવતું અને બીજું હતું કે સાફ જંગલ સાફસફાઈનો રાણીપુરાવાળા રોડ પર જે પ્રોબ્લેમ હતો એના વિશે જે જંગલ સાફ નથી થયું એનું કારણ એવું છે જે 70 મીટર આશરે 70 મીટર એ મધપુડાના લીધે સાફ નથી થયું જે અમે ટૂંક સમયમાં કરી આપીશું. તથા પાણી 12 તારીખે નવેમ્બરે ઠેક પુરસા પાણી પહોંચી ગયું હતું જે આની ટેલ છે તેથી પુરસા પાણી 12 તારીખે સવારે પહોંચી ગયું હતું. પછી 13 તારીખે સવારે અડવાલા ગામે તૂટી જવાના કારણે આ નહેર બંધ થઈ હતી અને ગઈકાલે નહેર ચાલુ થઈને અહીં સુધી પાણી આવી ગયું હતું, ઓછું પાણી હતું અને આજે સંપૂર્ણ પાણી આવી ગયેલું છે અત્યારે. પરેશ મહેતાનો રિપોર્ટ, ભરૂચ.